रात्रि कर्फ्यू थी सूरत में ट्रांसपोर्ट सेवा ने भारी नुकसान थयुं छे। टेक्सटाइल गुड्स नु वहन करती ट्रांसपोर्ट इंडस्ट्रीज में 30% नु नुकसान थयुं छे। रात्रि कर्फ्यू पहला सूरत में 200 થી 220 जेटली ट्रक कापड़ ट्रांसपोर्ट करती थी, जेमां दररोज 400 કરોડ माल ट्रांसपोर्टेशन थतुं, परंतु रात्रि कर्फ्यू लागता धंधा पर माठी असर जोवा मळी। रात्रि 9 વાગ્યા थी सवार 6 વાગ્યા सुधी ट्रांसपोर्ट न थई शकता 30% नो धंधा में काप मुकायो छे। कोरोनानु संक्रमण वधता रात्रिना समयमां कर्फ्यू मुकवामां आव्यो छे। जो के रात्रि कर्फ्यू लोको माटे भले फायदाकारक होय, परंतु उद्योगकारोने आनाथी खूब मोटुं नुकसान थई रह्युं छे। तेमां पण खास करीने जे टेक्सटाइल उद्योग छे, तेमां जे ट्रांसपोर्ट नुं काम छे, तेने सौथी मोटुं नुकसान थई रह्युं छे। खास करीने वात करवामां तो रात्रे 9 વાગ્યા पास कोईपण गाड़ी जई शकती, तेना कारणे आव्युं छे। अत्यारे कया प्रकारनी स्थिति छे, मोटी संख्यामां जे सामान छे ते पड़ियो रही है गोडाउननी अंदर, कारण के रात्रि समय जयरे वाहनों ने अवर जवर करने की मंजूरी नहीं आपने तेना कारण आ स्थिति निर्माण थे। अपनी साथ आज सूरत ट्रांसपोर्ट एसोसिएशन है तमाम प्रमुख साथ बात करिए, क्या प्रकार की मुश्किल पड़ रही है, खास कर जो कर्फ्यू मुकवा रात्र 9 થી સવારે 6 વાગ્યા सुधी, शू कहो? હવે આજે કર્ફ્યુ મૂકવામાં આવ્યું છે, એનો ટાઈમિંગ અગર મતલબમાં 11 વાગ્યા પછી થાય અથવા 10 વાગ્યા પછી થાય તો એ સારું રહેશે, કેમ કે અમારે અહીંયા સુરત ખાતે ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે, જે પાર્સલોનું ડિસ્પેચિંગ અહીંયાથી થાય છે અને હજારોની સંખ્યામાં થાય છે, લાખોની સંખ્યામાં થાય છે, લગભગ 300 ટ્રકની ડિસ્પેચિંગ પર ડેની અહીંયા છે। દિવાળી પહેલાં સારું હતું, અત્યારે જે મતલબમાં આજે કર્ફ્યુ રાત્રે દરમિયાન મતલબમાં લગાવવામાં આવ્યું છે એના લીધે નુકસાન છે। એમાં એકચ્યુઅલમાં હકીકતમાં તો શું છે કે તમારે જે ડિસ્પેચિંગ છે એ 1 દિવસ ડિલે થાય છે, કેમ કે અમારું જે ટ્રાન્સપોર્ટેશનનું કામકાજ છે, માર્કેટમાંથી જે માલ આવે છે એ 5 વાગ્યા પછી તો રાત્રે 11-12 વાગ્યા સુધી માલ આવે છે અને રાત્રે ગાડીઓની લોડિંગ થાય છે, એના લીધે હવે એ ડિસ્પેચિંગ થોભી જાય છે, 7 વાગે બધું બંધ થઈ જાય, બરાબર કરવું જ પડશે, અને ત્યાર પછી એ જે માલ નીકળે એ બીજા દિવસે નીકળે છે। એટલે લગભગ અહીંયાથી રોજનું અગર આમ જોવા જાય તો લગભગ 400 કરોડની જે માલની ડિસ્પેચિંગ છે એ ડિલે થાય છે, અને ટ્રાન્સપોર્ટ માટે બી શું છે 1-1 દિવસ જે ગાડીઓ ડિલે થાય, 300 ટ્રકોનો મતલબ અહીંયા ડિસ્પેચિંગ મતલબમાં લેટ થાય, એના લીધે બી ટ્રાન્સપોર્ટને નુકસાન છે, અને બિઝનેસ બી લગભગ હવે દિવાળી પછી પાછો અડધો થઈ ગયો છે। ખાસ કરીને આ સંદર્ભે કોઈની રજૂઆત કરવામાં આવી છે? જો રજૂઆત કરવામાં આવી તો કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો છે? હવે એમાં એકચ્યુઅલમાં શું છે કે અમે રજૂઆત કરી નથી, કેમ કે જે સરકાર સાથે છે અમે, અને આ કોરોનાની મહામારીની લીધે બધા મતલબમાં અમે સરકાર સાથે છે, એ કરવું જ પડે છે, કેમ કે અમે અગર એનો વિરોધ બી કરીએ અથવા નિવેદન બી કરીએ તો કંઈ થવાનું નથી મતલબમાં। પણ જે રીતે મુશ્કેલી, કારણ કે માત્ર ટ્રાન્સપોર્ટર જ નહીં પરંતુ કામ કરતા કર્મચારીઓ બધાને મુશ્કેલી પડી રહી છે, શું કહેશો એ બાબતે? કર્મચારીઓને બી મુશ્કેલી નડી રહી છે, કેમ કે એને વહેલા 9 વાગ્યા પહેલાં એટલે 8 વાગે 7:30 વાગે બંધ કરીને ઘરે જવું પડે છે। અમે અત્યારે લગભગ મોટા ભાગે અહીંયા ટ્રાન્સપોર્ટ શહેરની બહાર ચાલ્યા ગયા છે, ત્યારે મતલબમાં ત્યાંથી આવતા 1.5 કલાકનો સમય લાગે છે અને સાંજે ટ્રાફિકનો બહુ ભારણો હોય છે, એના લીધે બધા લેટ પહોંચે છે ઘરે, અને શહેરમાં પ્રવેશવા માટેની પણ એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, એ પણ નુકસાન, એનાથી શું મુશ્કેલી થઈ રહી છે? અમારા ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી ટ્રકો માટે મતલબમાં કોઈ મુશ્કેલી નથી, જે રૂલ્સ મતલબ પહેલાં છે લો એન્ટ્રીવાળા એ જ ચાલે છે, પણ છતાં એમાં કોઈ કામ કરવાવાળા તો જોઈએ, લેબર રહેતા નથી, બરાબર છે, અને સ્ટાફ રહેતો નથી, એના લીધે ડિસ્પેચિંગ અટકી ગયું છે મતલબમાં। તો સ્પષ્ટપણે દરરોજ લગભગ 400 કરોડ રૂપિયાનો જે માલસામાન અહીંથી ટ્રાન્સપોર્ટમાં થાય છે તે ડિલે થઈ રહ્યો છે, 1 દિવસ ડિલે થાય તેના કારણે ઉદ્યોગને નુકસાન થાય છે। જે લોકો છે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તેઓ વિરોધ નથી કરી રહ્યા, પરંતુ તેમની માગણી છે કે તેમને હજુ વધારે સમય આપવામાં આવે, જેના કારણે તેઓ પોતાનું કામ કરી શકે અને ઉદ્યોગને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન ન થાય। તેજસ મોદી, Z24 કલાક, સુરત।